પરાગ અગ્રવાલ જ નહીં પણ ગૂગલ માઇક્રોસોફ્ટ સહિત અમેરિકાની ટોપ કંપનીઓ છે જે સિલિકોન વેલીમાં આવેલી છે એના સુપર બોસ પણ ભારતીયો જ છે નમસ્કાર ખબર છે ડૉટ કોમ પર હું મિત આપ સૌનું સ્વાગત કરું છું વેલ ટ્વિટરના સીઈઓ બદલાયા અને આખા ભારતમાં એની ઉજવણી થાય કારણ સ્પષ્ટ હતું કારણ કે ટ્વિટરના સીઈઓ તરીકે એક મૂળ ભારતીયની નિમણૂક કરવામાં આવી છે વેલ આ બધાની વચ્ચે પ્રશ્ન એ પણ થાય છે એટલે કે હરક છે એની સાથે થોડો વિષાદ પણ છે એ બંને વિશે આજે વાત કરીશું આ એપિસોડમાં પરાગ અગ્રવાલ જ નહીં પણ ગૂગલ માઇક્રોસોફ્ટ સહિત અમેરિકાની ટોપ કંપનીઓ છે જે સિલિકોન વેલીમાં આવેલી છે એના સુપર બોસ પણ ભારતીયો જ છે અને આપણને એક ગર્વ તો અનુભવાય છે પણ સાથે સાથે એક આપણે એના વિશે ચિંતન પણ કરવાની જરૂર છે કે આ બધા જોવા જઈએ તો ભારતનું ટેલેન્ટ છે એ અમેરિકામાં શું કરી રહ્યું છે ભારતમાં કેમ નથી ભારતમાં કેમ કોઈ કંપનીમાં સીઓ તરીકે કામ નથી કરતા કેમ અમેરિકામાં કામ કરી રહ્યા છે કારણ કે અમેરિકા ટેલેન્ટને વધારે સારી રીતે વેલ્યુ આપે છે વધારે સારી રીતે એ લોકોને પોષે છે પર ચાલનારો મોટાભાગનો કઈ ઇમિગ્રન્ટ્સ પર ચાલનારો અમેરિકા કેમ વધારે શક્તિશાળી સુપરપાવર બની શક્યું છે તેનું નું રહસ એ છે કે ટેલેન્ટને આવકારે છે એ લોકોને પોષણ આપે છે એ લોકોને વધારે રીતે સાચવે છે વેલ આ બધા છે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરના કોફાઉન્ડર જેક ડોઝી એ પોતાનું સીઈઓ પદ જે છે એ છોડ્યું અને ટ્વિટરના નવા સીઈઓ તરીકે પરાગ અગ્રવાલની નિમણૂક થઈ છે એક ભારતીય અને એમના હાથમાં અમેરિકાની ટેક કંપનીની કમાન જે છે એ આવી ગઈ છે આ પહેલા અમેરિકાની દિગ્ગજ કંપનીઓના સીઈઓ તરીકે પણ ભારતના જ મૂળ ભારતીયો જ જે છે એ ત્યાં સેવા આપી રહ્યા છે જેમાં સુંદર પિચાઈ ગૂગલ આઈઆઈટી મદ્રાસ પોતાનું કર્યું એટલે એક બ્રેન ડ્રેન કહી શકાય એ પ્રકારની પરિસ્થિતિ આપણા દેશમાં વધારે જોવા મળે છે એમણે બે હજાર પંદરમાં ગૂગલના સીઈઓ તેમણે બનાવવામાં આવ્યા અને બે હજાર ઓગણીસમાં એમણે ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટને પણ એ સીઈઓ બન્યા અને સુંદર પીછા બે હાજર ચારમાં એમણે ગૂગલ જોઈન કર્યું હતું વેલ પિચય જે છે ગૂગલ ટુલ બારના લાઇટ ક્રોમ ડેવલપમેન્ટ અને ગૂગલ બ્રાઉઝર પર કામ કરી ચૂક્યા છે બે હજાર બારમાં એમણે પોતાની પ્રોડક્ટ ડેવલપમેન્ટના સિનિયર વીપી બનાવવામાં આવ્યા બે બે વર્ષ બાદ ગૂગલ એન્ડ્રોઈડ સ્માર્ટફોન ઓએસના પ્રોડક્ટ ચીપ પણ તેમને બનાવવામાં આવ્યા માઇક્રોસોફ્ટમાં સત્યા નાડેલા છે વેલ તમને કહી દઉં બે હજાર ચૌદમાં માઇક્રોસોફ્ટના તેમને સીઈઓ બનાવવામાં આવ્યા હતા ઓગણીસો બાણુંથી તેઓ માઇક્રોસોફ્ટના એક ભાગ તરીકે કામ કરી રહ્યા છે અને એમણે ઘણી બધી મેજર પ્રોડક્ટ્સ પર કામગીરી કરી છે અને કંપનીના ક્લાઉડ કોમ્પ્યુટિંગને મૂવ કરવામાં એમને કારણે ખાસી એવી મદદ મળી હતી વેલ એમણે પોતાનું મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કર્ણાટકથી ભણતર જે છે એ પૂરું કર્યું છે આ બધાની વચ્ચે બીજા છે આઈબીએમના અરવિંદ ક્રિષ્ના બે હજાર વીસમાં અરવિંદ ક્રિષ્ના આઈબીએમના સીઓ બન્યા અને એમણે પોતાના કરિયરની શરૂઆત આઈબીએમથી ઓગણીસો નેવુંમાં કરી હતી અને અરવિંદ આઈઆઈટી કાનપુરથી ભણી રહ્યા છે કૃષ્ણની યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ થી એમણે પીએચડી કરી છે એડોબના શાંતનુ નારાયણ શાંતનુ નારાયણ જે છે એડોબના સીઈઓ 2007 થી છે અને 1998 માં સિનિયર વીપી તરીકે એમણે જોઈન કર્યું અને જે પ્રોડક્ટ ડેવલપમેન્ટની દેખરેખ રાખી રહ્યા છે અને એવી જ રીતે વીએન વેરના વીએમ વેરના રઘુ રઘુ રઘુરામન જે છે એ 2021 માં એના સીઈઓ બનાવવામાં આવે અને એમણે પોતાના કરિયરની શરૂઆત 2003 થી ત્રણથી આ જ કંપનીથી કરી હતી કેવલ નો મતલબ એ છે કે ભારતનો આ ટેલેન્ટ વિશ્વમાં ડંકો વગાડી રહ્યો છે ભારતે પોતાની શૈલી બદલવી જોઈએ પોતાના ટેલેન્ટને ડેફિનેટલી એમણે આવકારવું જોઈએ વધારે પ્રોત્સાહન આપવું જોઈએ ફરીથી મળીશું આજે તે ખબર છે ડોટ કોમ પર થેન્ક યુ સો મચ